ஓம்காரமிந்தும் ஜயந்தி யோகின கனகமோஷனும் செய்வோங்காராய மங்களும் மகளாமியோ புத்தனோமி மங்களும் குறிக்கொண்டாரி ஒரு ஜெயந்தி மோசமங்க நம சுமரிசாராய் आचार्य भगवान पूज्यपाद स्वामी रचित इष्टोपदेश तथा पंडित श्री आशाधर जी रचित इष्टोपदेश टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां गाथा 11 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે, હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ। 11મી ગાથા પછીથી શિષ્ય પૂછે છે કે ભગવાન જો તેમાં પણ એટલે સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો શો દોષ, જો જીવ સંસારમાં પણ સુખી રહેતો હોય તો પછી એમાં શું વાંધો છે, કેવળ મોક્ષમાં જ સુખી રહે એમ કેમ। આ 12મી ગાથાનો ઉપોદઘાત છે, પ્રશ્ન આવો કર્યો કે મોક્ષમાં જ સુખી રહે એમ કેમ, જો સંસારમાં પણ જીવ સુખી રહેતો હોય તો એમાં શું દોષ છે, જો જીવ સંસારમાં પણ સુખી થાય તો શું દોષ। કોઈ દોષ નહીં, કારણ કે સંસારના સર્વ જીવોને સુખની જ પ્રાપ્તિ ઇષ્ટ છે, તો પછી સંત પુરુષો સંસારના નાશ માટે કેમ પ્રયત્ન કરે છે। શિષ્યને એમ લાગે છે કે આ અહીંયા પણ સુખની પ્રાપ્તિનો જ પ્રયત્ન જીવો કરી રહ્યા છે, સંસારી જીવો પણ સુખની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, અને એ અહીંયા સુખી થતા હોય તો પછી આ મહાપુરુષો સંતો સંસાર છોડીને સંન્યાસ કેમ ધારણ કરે છે અને મોક્ષના માર્ગે કેમ વળી જાય છે, એટલે સંસારમાં પણ સુખી થાય તો શું વાંધો છે, મોક્ષમાં જ સુખી રહે એમ કેમ। આવો શિષ્યને પ્રશ્ન થયો અને એના ઉત્તર રૂપે 12મી ગાથા કહેવામાં આવી, એટલે કે જો સંસારમાં જ સુખની પ્રાપ્તિ થતી હોય તો સંસારમાં એવો શો દોષ છે કે જેથી સંત પુરુષો તેના નાશ માટે પ્રયત્ન કરે છે। એ વાત 12મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે। તો આપણે 12મી ગાથા લઈએ છીએ। વિપદ ભવ પદાવર્તે પદિકેવ અતિ બાયતે યાવત તાવત ભવંતિ અન્યાઃ પ્રચુરા વિપદ પુરઃ। ગુજરાતીમાં ગાથા છે। એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ આય, પદિકા જેમ ઘટી યંત્રમાં એક જાય બહુ આય। અન્ય અર્થમાં કહે છે કે ભવ પદાવર્તે એટલે કે સંસાર રૂપી પગથી ચલાવવામાં આવતા ઘટી યંત્રમાં, અહીંયા ઘટી યંત્ર લીધું પગથી ચાલે એવું, એના જેવું જ બીજું રેંટ છે કે જેમાં પણ એ રીતે બળદથી ચલાવવામાં આવે છે અને ચક્ર ફરે છે એટલે એક પછી એક પટ્ટી સામે આવતી જાય છે। અહીંયા પણ આ પગથી ચલાવવામાં જે આવે એમાં એક પછી એક પટ્ટી સામે આવે અને પછી એ દબાવે છે એટલે બીજી પટ્ટી સામે આવે છે, એમ એક પછી એક આવ્યા કરે છે। તો કે છે કે સંસાર રૂપી પગથી ચલાવવામાં આવતા ઘટી યંત્રમાં એટલે પદિકા ઈવ એક પાટલી સમાન વિપત્ત એક વિપત્તિ યાવત અતિ બહાયતે તાવત દૂર કરાય, તે પહેલા તો અન્યાહ પ્રચુરા બીજી ઘણી વિપદઃ પુરઃ ભવંતી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે, એટલે કે એક વિપત્તિને દૂર કરીએ ત્યાં તો બીજી ઘણી આવી જાય છે। સંસાર
રૂપી ઘટીયંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલા તો તે પહેલા એટલે કરતા જ તરત જ બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે. ટીકામાં પંડિતજી કહે છે કે દૂર કરાય છે એટલે કે અતિક્રમાય છે, પ્રેરાય છે તે પહેલા, એટલે એક વિપત્તિને અતિક્રમી જવાય છે. એક આપત્તિ આવી કે વિપત્તિ આવી એને એ અતિક્રમી જાય એટલે એને દૂર કરે, એને પહોંચી વળે તે પહેલા, એટલે કે એ કરી રહે છે ત્યાં જ બીજી એને વિપત્તિ આવી જાય છે એમ કહેવાનું. એ પહેલા એટલે એનો અર્થ એ છે કે આ જે કરી રહીએ એ પહેલા તો બીજું આ આવી પડ્યું, એમ કે બે કામ હજી ઉપાડ્યા હતા અને એ હજી પૂરા કરીએ એ પહેલા તો બીજા પાંચ આવી પડ્યા, આપણે કહીએ છીએ ને એવી રીતે છે. એટલે દૂર કરાય તે અતિક્રમાય તે પ્રેરાય છે તે પહેલા કોણ તે તો કે વિપત્તિ દુઃખ અર્થાત સહજ શારીરિક યા માનસિક આવી પડતી આપદાઓમાં કોઈ એક વિવક્ષિત ખાસ આપદા જીવ દ્વારા એવી આપદા ક્યાં આવી જીવ દ્વારા એને આવી પડી તો એ ભવમાં એને આ એક આપત્તિ આવી પડી અને એને એ દૂર કરે એ પહેલા તો બીજી આવી જાય છે. એટલે ભવ પદાવર્તનમાં જીવને ભવ પદાવર્તનમાં એટલે ભવ એટલે સંસાર અને પદાવર્ત એટલે પગથી ચલાવવામાં આવતું ઘટીયંત્ર, કારણ કે તેમાં વારંવાર પરિવર્તન થતું રહે છે. અહીંયા ઘટીયંત્રના સ્થાને એને સંસાર લેવાનો છે. ઘટીયંત્ર જે લીધું છે એટલે એ તો પગથી એવું પૈડું ચલાવવામાં આવે એટલે એના સ્ટેપને દબાવી અને પુશ કરવામાં આવે છે, દબાવવામાં આવે છે પુશ કરીએ એટલે બીજો સામે આવી જ જાય છે. એ ગોળ જે ચક્ર છે તો એમાં એવી પટ્ટીઓ મૂકવામાં આવી, એક પટ્ટીને તમે આમ દબાવો એટલે બીજી આવે, બીજી દબાવો એટલે ત્રીજી આવે, એમ ચાલ્યા કરે. એ ઉદાહરણ લીધું છે અને અહીંયા એ દ્વારા સમજાવવું એવું છે ઘટીયંત્રના સ્થાને સંસાર લેવાનો છે. તો સંસારમાં એક તકલીફ ઉપાધિ આપત્તિ આવી હોય એને હજી આપણે દૂર કરીએ ત્યાં તો બીજી આવી જાય. ઘટીયંત્ર જેવા સંસારમાં પદાક્રાંત કોની માફક તો કે છે કે પગ મૂકી અને ચલાવવામાં આવતી પાટલીની જેમ દૂર કરાય તે પહેલા અર્થાત એક પાટલી વ્યતીત થાય તે પહેલા બીજી પાટલી ઉપસ્થિત થાય છે. શું ઉપસ્થિત થાય છે, કોણ ઉપસ્થિત થાય છે તો એ પાટલી એટલે અહીંયા આપત્તિ ઉપસ્થિત થાય છે. બીજી અન્ય, અન્ય એટલે પહેલા હતી નહીં તે બીજી એમ અપૂર્વ, અને પ્રચુર એટલે બહુ વિપત્તિઓ આવી જાય છે, આપદાઓ આવી જાય છે જીવને, દુઃખના કારણો બીજા આવી જાય છે જીવની સામે. બીજું પણ સાથે ઉદાહરણ એ રીતે લીધું છે જેમ નદીમાં કાચિકની સામે પાટલીઓ ઉપસ્થિત થાય છે તેમ એમ સામર્થ્ય સમજ્યું. કાચિક એટલે નદી ઉપરનું પ્રાણી, એની સામે બી પણ એક પછી એક જે પેલા આવ્યા કરે છે તકલીફો એવી રીતે ભાવાર્થમાં કહે છે. એટલે અહીંયા આગળ કહે છે કે તેથી દુઃખના કારણભૂત અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી સંસાર અવશ્ય વિનાશ કરવા યોગ્ય છે એમ તું જાણ. એટલે એક પછી એક આપત્તિઓ આવ્યા કરે છે, આવ્યા કરે છે, આવ્યા કરે છે, એકનું નિવારણ કરે ત્યાં બીજી આવી જાય છે. તેથી મહાપુરુષોને એમ લાગ્યું કે આ સંસાર છે એનાથી તો નિવૃત્ત થવા જેવું છે, આ સંસાર છે તે દુઃખમય જ છે અને એટલા માટે એ મોક્ષનો પુરુષાર્થ કરે છે. આ સામાન્ય ઉત્તર આપવામાં આવ્યો એટલે કે આપણે જે ગાથા છે એનો આવો સામાન્ય શબ્દાર્થ કર્યો છે. હવે ભાવાર્થમાં કહે છે કે સંસાર ઘટીયંત્ર જેવો છે, ઘટીયંત્રને તેની પાટલીઓ ઉપર પગ મૂકી ગોળ ગોળ ચલાવવામાં આવે છે, પગથી એક પાટલી દૂર કરાય કે તરત જ બીજી પાટલીઓ એક પછી એક યંત્ર ચલાવનારની સામે ઉપસ્થિત હાજર થાય છે.
તેમ સંસારમાં એક વિપત્તિ આપદા દૂર કરાય કે તરત જ બીજી અનેક વિપત્તિઓ તેની સામે હાજર જ થાય છે. આ જ રીતે રેંટનું ઉદાહરણ લઈએ તો પણ એમ જ છે. કૂવામાંથી પાણી કાઢવા માટે જે રેંટ હોય છે, હવે તો બહુ ઓછા જોવા મળે છે. ગામડાઓમાં એવા રેંટ અહીંયા ભારતમાં જોવા મળે છે અને બીજા દેશોમાં પણ એ હોય છે. તો એમાં એ ચક્ર ઉપર એ નાના નાના એવા પોટ લગાડેલા હોય છે, એટલે એ ચક્ર ફરે, એની સાથે કૂવામાં જાય, એમાં પછી પાણી ભરાય અને પછી ચક્રની ફરતું જાય એટલે ઉપર આવતા જાય, એક પછી એક ઉપર આવતા જાય. તો એમાં પણ એક જાય ને ઠલવાય ત્યાં બીજું આવી જાય, એક પાણી ભરેલું ઠલવાય ત્યાં બીજું આવી જાય. એવી રીતે જીવને સંસારમાં એક કારણ દુઃખનું જાય ત્યાં તો બીજું આવી પડે છે. એક આપત્તિ આવે અને એનાથી નિવૃત્ત થાય, હજી શાંતિનો શ્વાસ લે, એ પહેલા તો બીજા બે કારણ આવી ગયા હોય. ચાલુ જ રહેશે, બંધ થતું જ નથી, ક્યારેય એવું બનતું નથી કે બસ હવે કાંઈ ઉપાધિ ચિંતા છે જ નહીં. એવો કેટલો સમય જાય છે, કેમ કે જ્યાં સુધી જીવને રાગ દ્વેષ છે ને ત્યાં સુધી એ શક્ય જ નથી કે એને શાંતિ થાય. એનું લક્ષ બારમાં ને બારમાં રહ્યા કરે છે ને, એટલે એને આ મેળવવું, આ પ્રાપ્ત કરવું, આ મને હિતકારી છે તો એને મેળવવું અને આ મને અહિતકારી છે તો એને દૂર કરવું, એવા વિકલ્પો રહ્યા કરે છે. એટલે પછી એક આપત્તિ આવ્યા કરે છે અને એને નિવારવાનો એ પ્રયત્ન કર્યા કરે છે, એમને એમ જીવન પૂરું થઈ જાય છે. કામની રીતે વાત લઈએ તો પણ એનો અર્થ એવો જ છે કે એક કામ આપણે પૂરું કરીએ છીએ ત્યાં બીજા બે કામ ઉભા થઈ જાય છે. આ પતી જાય એટલે પછી આ કરવું છે, આ પતી જાય પછી આ કરવું છે, આખું ટાઈમ ટેબલ બનાવ્યું હોય અને આપણને એમ કે બસ આ બધું પૂરું થઈ જાય પછી મારે કાંઈ હવે ઉપાધિ રહેતી નથી, પછી હું શાંતિથી આમ કરીશ તેમ કરીશ. પણ હવે એવા શાંતિથી આમ કરીશ ને તેમ કરીશના જે વિકલ્પો છે ને, એ વિકલ્પો તરીકે રહી જાય છે અને બીજા નવા કામ ન ધાર્યા હોય અણધાર્યા આવી પડે છે. એટલે એક વાત છે, અમારા પિતાશ્રી ખાસ કહેતા કે જગતના કામોનો પાર આવે જ નહીં, જગતના કામોનો પાર આવે નહીં. એટલે કે સંસારમાં રહ્યા હોઈએ તો આપણે એમ માનીએ કે આટલા કામો પતી જાય પછીથી હું શાસ્ત્ર અભ્યાસ કરીશ કે પછીથી હું ધર્મમાં પ્રવર્તીશ, તો એમ બનતું જ નથી. એવું ક્યારેય નહીં બને કે તું સાવ નિવૃત્ત થઈ ગયો હોય, કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરશે. એટલે તારી રૂચિ શેમાં છે, તું તારા સ્વરૂપનો વિચાર કર, એની રૂચિ કેળવ, એટલે બીજું ગૌણ થઈ જશે. કેમ કે સંસારના કામો તો રહેવાના જ છે, જ્યાં સુધી એ શરીર સાથે રહ્યો છે એટલે આ ભવનું એનું આયુષ્ય છે ત્યાં સુધી શરીરની પ્રવૃત્તિ પણ રહેવાની છે. શરીર કાંઈ પ્રવૃત્તિ વિનાનું રહેશે એમ નથી, મન કાંઈ પ્રવૃત્તિ વિનાનું રહેશે એમ પણ નથી. માત્ર એને મુખ્યતા અને ગૌણતામાં ફેર કરવાનો છે, એને પોતાના સ્વરૂપની મુખ્યતા થઈ જાય, પોતાના સ્વરૂપની મુખ્યતા થઈ જાય અને એના લક્ષે એ બધા કાર્યો કરતો થઈ જાય તો સંસારના કાર્યો કંઈ અટકી જવાના નથી. જે થવાના છે તે થવાના જ છે. દ્રષ્ટિ બદલે અને સ્વરૂપનું લક્ષ કરે એ માટે સ્વાધ્યાય વગેરે કરે, એ બધો પ્રયત્ન કરે, એની મુખ્યતા કરે તો પણ આયુષ્યકાળ સુધી એને જે કાર્યો થવાના છે તે થયા વિના રહેવાના નથી. પણ પોતાના આત્માના કલ્યાણ માટે એ એમ માને કે હવે આટલા કામો પતી જાય પછી હું શરૂ કરીશ, પછી હું સ્વાધ્યાય વગેરે શરૂ કરીશ, તો ભાઈ એવું ક્યારેય બનવાનું જ નથી, એવું ક્યારેય બનવાનું જ નથી. જગતના કાર્યોનો અંત આવતો જ નથી, કેમ કે તને રાગ છે ને એટલે, અને એમાં એ જે ધર્મ તરફ વળ્યો નથી ને, જેને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ ને, તેને અનેક પ્રકારે બાહ્ય પદાર્થોમાં અને બીજાઓમાં અને નાના મોટા પ્રકારે રાગ દ્વેષ થયા જ કરે અને એમાંથી કાર્યો ઉદ્ભવે. એટલે એને એમ થાય કે હવે આટલું આમ કરી લઈએ. જેને ધર્મની દ્રષ્ટિ થઈ નથી એને તો આ બહુ હોય,
બીજું બધું જ મુખ્ય હોય. આ બનાવી લઈને, આ કરી લઈને, હવે છોકરાને પરણાવી દઈને, છોકરો પરણી ગયો છોકરાના છોકરાને હવે આમ કરી દઈને એનું એડમિશન. અરે ભાઈ, તારે આ જીવન આમ જ પૂરું કરવું છે કે કંઈક બીજું પણ વિચારવું છે? તારા આત્મા સંબંધી તું ક્યારે વિચારીશ? પ્રભુ, આટલો બધો કાળ વીતી ગયો જન્મથી માંડીને અત્યાર સુધીની ઉંમરમાં, તે શું કર્યું? જરાક તો પાછો ફર. એટલે આચાર્ય ભગવાન કહે છે કે સંસારમાં ખરેખર વાસ્તવમાં સુખ નથી. શારીરિક કે માનસિક ઉપાધિઓ આવ્યા જ કરે છે, એટલે ખરેખર સુખ નથી. અને જ્ઞાનીઓને એમ લાગ્યું, એટલે એમણે એવો ઉપદેશ પણ આપ્યો અને એમણે માર્ગ પણ બતાવ્યો. શું કહે છે અહીંયા? કે માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. કેમ? કેમકે એક આપત્તિ દૂર કરાય તે કે તરત જ બીજી અનેક વિપત્તિઓ તેની સામે હાજર જ થાય છે. માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ થતાં, અર્થાંત તેના તરફ ઉપેક્ષા બુદ્ધિ થતાં, સંસારનો અભાવ થઈ જાય છે. ઉપેક્ષા બુદ્ધિ, સંસાર તરફની ઉપેક્ષા બુદ્ધિ, દ્વેષ બુદ્ધિની વાત નથી, ઉપેક્ષા બુદ્ધિ. ઠીક છે, એ બધું ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય, ખૂબ પૈસા હોય, આ બધું હોય તો આપણને લાગે કે હવે એમને શું માટે ચિંતા હશે. અરે ભાઈ, એ તો સવારના પોરમાં ટાઈમ ટેબલ નક્કી કરીને બેઠા હોય, રાતના 11 વાગ્યા સુધીનું, આટની સાથે આમ મિટિંગ કરવી, જાણી સાથે આમ મિટિંગ કરવી, જાણું આમ કરવું છે, પછી પેલી મિટિંગ થઈ તેનું શું ફળ આવ્યું, પછી પેલાને બોલાવવો છે, આનું આમ કરાવવું છે, તેમ કરાવવું છે, કેટલા બધા કામ હોય. એટલા માટે તો એક સેક્રેટરી પાછો રાખવો પડ્યો હોય. અને એ તમે એક કામ પતાવો ને એક કરો, ત્યાં તો સેક્રેટરી કે આટલા વાગે બીજી મિટિંગ છે, બીજી આ અમુક જગ્યાએ જવાનું છે, અહીંયા આટલા વાગે આમ કરવાનું, અહીંયા આટલા વાગે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. વિચારો વિચારો સેક્રેટરીને આધીન થઈ જાય છે. એને એમ છે કે અમે મોટા છીએ, પણ વાસ્તવમાં શું છે, એના જીવનમાં શું છે? રાગ દ્વેષ, રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. એટલે એવા સંસાર પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ સેવવી, કે એ બધું ઠીક છે, એ બધું એના કારણે થાય છે, એથી અમે જુદા ભગવાન આત્મા છીએ, અને એમ કરી અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટે પુરુષાર્થ કરવો, એ માટે જીવનમાં સમય ફાળવવો જરૂરી છે. કામો કામ છે તે પ્રમાણે થયા કરે છે, થવાના છે તે જ થશે, એમાં કરતા બુદ્ધિ કરવા જેવી નથી. ધન, પૈસા, આબરૂ, આ બધું પુણ્યથી મળે છે, કંઈ પ્રયત્નથી મળતું નથી. પણ આ વિચારો એમ માને છે કે હું અત્યારે વર્તમાનમાં આ પ્રયત્ન કરું છું એટલે ધન આબરૂ બધું મળે છે, એને એમ છે. વાસ્તવમાં એમ નથી. પૂર્વે જે ભાવ કર્યા છે, શુભ ભાવ કર્યા છે, એને એના ફળ સ્વરૂપે એને આ યશ અને ધન લક્ષ્મી વગેરે પ્રાપ્ત થયા છે, સારા સંયોગો પ્રાપ્ત થયા છે, એ પૂર્વે કરેલા એના પુણ્યનું ફળ છે. આ એમ માને છે કે હું અત્યારે પ્રયત્ન કરું છું એટલે થાય છે, અને એમ ને એમ એમાં ને એમાં વ્યસ્ત રહેશે. એ વ્યસ્ત રહેશે એટલે એમાં વ્યસ્ત રહેશે તો એને અનેક પ્રકારે નાના મોટા શુભ અને શુભ ભાવ થયા જ કરે છે, ને નવા કર્મનો બંધ પડે છે. તો એવા સંસાર પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ થાય તો જ એનો અભાવ થાય. એ છે કે માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ થતાં, સંસાર પ્રત્યેની રૂચિનો ત્યાગ થતાં, જો સંસાર તો એના રાગ દ્વેષ છે, એ એનો સંસાર છે, એટલે એ સંસાર પ્રત્યે એવા રાગ દ્વેષ પ્રત્યે રૂચિ છોડવાની છે. પૂર્વે જે ભાવ કર્યા છે એને કારણે જે કર્મ બંધાયા છે એ બધા આપોઆપ ખરી જશે, એની ચિંતા કરવાની જરૂર નથી. અને શુભભાવની પણ રૂચિ છોડી અને પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન આનંદમય એનું લક્ષ્ય કરી અને એની અનુભૂતિ કરવાની છે, સ્વની અનુભૂતિ કરવાની છે. અને એમ થતા પછી આ સંસારના કારણરૂપ શુભાશુભ ભાવ અને રાગ દ્વેષના ભાવ અને કરતાપણાના ભાવ એ બધા તરફ ઉપેક્ષા બુદ્ધિ થશે, અને એમ ઉપેક્ષા બુદ્ધિ થતા ક્રમે ધીરે ધીરે સંસારનો અભાવ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે મમત્વભાવ, અહમભાવ, કર્તૃત્વભાવ,
તથા રાગ દ્વેષ આદિ રૂપ ભાવ એ આંતરિક સંસાર છે. આ જ જીવનો સંસાર છે. મમત્વ પર પદાર્થોમાં પોતાપણાનો ભાવ, મારું છે મમત્વનો ભાવ, એને પરિગ્રહ તરફ લઈ જાય છે અને એને કારણે એ કેટલાય પાપો કરે છે પદાર્થોને પ્રાપ્ત કરવા માટે. પદાર્થો તો એના કારણે આવે જાય, પણ આ એને માટે કેટલાય અશુભ ભાવો કરે છે. બીજો, પર પદાર્થોમાં અહંભાવ, એમાં પોતાપણાનો ભાવ, આ શરીર મારું એ હું, અમારું શરીર એટલે અમે જેમ રાખીએ તેમ ફિટ રહી શકીએ, આ બધા પર પદાર્થોમાં અહંભાવ એ મિથ્યાત્વ છે. જે પોતાનું નથી એમાં વળી અહંભાવ કેવો? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એમાં અહંભાવ હોય કે એ જ અમારું સ્વરૂપ છે, અમે તો ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ છીએ, એવો એને પોતાના સ્વરૂપ પ્રત્યે પોતાપણાનો ભાવ અહંભાવ હોય તો એ તરફ આગળ વધે. પણ એ તો એને છે નહીં પોતાના સામર્થ્ય માટે, પોતાના સામર્થ્ય માટે તો એને વિશ્વાસ આવતો નથી. પછી કર્તૃત્વ ભાવ, કરવાપણું, પરનું કરવાપણું. ભાઈ તું પરનું કાંઈ કરી નથી શકતો, એ વાતને જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી સંસાર તારે માટે ઉભો જ રહેવાનો છે. કેમકે પરમા કરવાની બુદ્ધિ, હું કરી શકું છું કરી શકું છું કરી શકું છું, એ બુદ્ધિને કારણે બહારમાં ને બહારમાં જ રોકાઈ રહેવાનો છે. અને કરે છે તો કાંઈ એમને એમ કરે છે, કરે છે તો રાગ દ્વેષ વિના કરે છે, એમ તો છે નહીં. એટલે સાથે બધું આવી જશે, શુભ અશુભ ભાવ અને પછી ભવના ભ્રમણ. કર્તાપણાની બુદ્ધિ એને સ્વરૂપ તરફ વળવા દેતી નથી, એટલા માટે જ અકર્તા ભાવની મહત્તા દર્શાવી અને ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની ઘણી વાત કરી. ક્રમબદ્ધ પર્યાયનું પ્રયોજન એ જ એ છે કે એને અકર્તા ભાવ આવે, સ્વવિકલ્પ દશામાં પણ એવો અકર્તા ભાવ આવે, સ્વરૂપ તરફ વળે, અને પછી એક વખત સહાનુભૂતિ થાય ત્યાર પછીથી એને ક્રમબદ્ધ પર્યાય સમ્યક થઈ જાય છે, એને ક્રમબદ્ધ પર્યાય સહજ જ લાગે છે. એટલે અકર્તા ભાવ મહત્વનો છે. પછી કહે છે કે આ રાગ દ્વેષ આદિ રૂપ ભાવ, પર પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ આદિ રૂપ ભાવ, એની વાત તો આપણે 11મી ગાથામાં ઘણી કરી, 5 દિવસ સુધી એની જ વાત કરી. તો એ આંતરિક સંસાર છે. અજ્ઞાનતાએ ઉભો કરેલો એ સંસાર છે. અજ્ઞાનવશ એ સંસાર ઉભો થાય છે. મોહને કારણે એને એવો સંસાર ઉભો થાય છે. મોહની કર્મ એને એવો સંસાર કરાવે છે એમ નહીં, પોતે એવો સંસાર ઉભો કરે છે, તો પોતાની ભૂલથી એ સંસાર ઉભો થાય છે. કોઈ કર્મ એવો એનો સંસાર ઉભો કરાવે એમ નથી. જરાક પણ જાગૃતિ રાખતો નથી, સ્વની જાગૃતિ છે નહીં, અને પર તરફની સભાનતા સતત વર્ત્યા કરે છે એવું જીવન આખું પૂરું કરે છે. સ્વની બિલકુલ જાગૃતિ છે નહીં અને પરની જ સાવધાની, પરની સભાનતા, એનો જ આખો દિવસ વિચાર કરે છે, એમાં ને એમાં જ રોકાઈ ગયો છે. હે ભગવાન, તું તારા સ્વરૂપનો એક ક્ષણ માત્ર પણ વિચાર નથી કરતો અને માત્ર આ પરનું લક્ષ્ય કરી અને પરના ભાવે જ થઈ ગયો છો. ક્યાંથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થશે? એક ક્ષણ માત્ર માટે પણ પોતાનું સ્વરૂપ જેને ભૂલાય નહીં એવી જેની અદભુત દશા થઈ છે, એવા મહાપુરુષ, એવા જ્ઞાનીઓનો વિચાર તો કર. એમણે શું પ્રાપ્ત કર્યું છે એનો જરા વિચાર તો કર. એમની સમીપમાં, એમની નિશ્રામાં જઈ અને જરા બેસ તો ખરો. પણ ભાઈ, તને આમાંનું કાંઈ સૂચતું નથી અને બહારમાં અને બહારમાં વિકલ્પોમાં અને વિકલ્પોમાં, સવારે ઉઠે ત્યાંથી શરૂ કરી અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી પોતાના સ્વરૂપને તો ધકેલો મારી દે છે, એક બાજુ ગળી દે છે, અડકેલી દે છે જાણે કે, અને બહારમાં અને બહારમાં જ રોકાઈ રહે છે. જાણે કે પોતે જાણે કે ચેતન ભગવાન આત્મા જ ન હોય એમ પોતાના ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ જ કરતો નથી અને પર પદાર્થોમાં જ રોકાયેલો રહે છે, એનું જ લક્ષ કરે છે. અજ્ઞાન છે, અજ્ઞાને આ સંસાર ઉભો કર્યો છે.
આત્મ સ્વભાવની સન્મુખતાએ આ સંસારનો નાશ થાય છે. આત્મસ્વભાવની સન્મુખતા કરતા પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી એને જાણી એનો એવો સ્વીકાર કરી અને જ્યારે એવી અનુભૂતિ કરે છે તો આપોઆપ સંસાર ટળી જાય છે. એટલે નવા એવા શુભાશુભ ભાવો ઉત્પન્ન થતા નથી અને પોતે ક્રમે મુક્તિને પ્રાપ્ત કરે છે, આનંદ સુખ શાંતિની શાશ્વત દશાને પ્રાપ્ત કરે છે. આત્મસ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતા સંસારનો નાશ થતા. તો સંસારનો નાશ થાય એટલે જગતના કોઈ પદાર્થનો નાશ નથી ભાઈ, સંસારનો નાશ એટલે કે પોતાના વિભાવ ભાવનો નાશ. બીજી રીતે કહીએ તો એવા નવા હવે શુભાશુભ ભાવ થતા જ નથી, ઉપાધિઓના ભાવ થતા જ નથી, દુઃખના ભાવ થતા જ નથી, શાંતિ અને આનંદ જળવાઈ રહે છે એવી દશા. સંસારનો નાશ એટલે કોઈ પદાર્થને તોડવા ફોડવા એમ નથી, કોઈ પ્રત્યે દ્વેષ કરવો એમ નથી, સંસારને એ સમજ્યો નથી. પોતાના જે અવિકારી ભાવને સ્થાને વિકારી ભાવ થાય છે તો એવા વિકારી ભાવનો નાશ એટલે કે વિકારી ભાવ ઉત્પન્ન ન થવા, પોતાની દશા અવિકારી જ રહે. પોતાનામાં કોઈ વિકાર છે જ નહીં, આત્મ સ્વરૂપ તો અવિકારી છે, તો એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થવી. એટલે એનો અર્થ એ થયો કે જે વિકાર ઉત્પન્ન થતો હતો એ હવે ઉત્પન્ન થતો નથી, એમ એ વિકારનો નાશ થયો એટલે સંસારનો નાશ થયો. વાસ્તવમાં જે પૂર્વે વિકાર થઈ ગયા એનો નાશ નથી થતો, પરંતુ નવા વિકાર ઉત્પન્ન નથી થતા એની અહીંયા તો વાત કરવી છે. પૂર્વે જે વિકાર થયા એ થઈ ગયા, એવા કર્મના બંધ પણ બંધાઈ ગયા અને એ કર્મના બંધ બંધાયા એના ઉદય આવશે, છતાં પણ એ મને મારી દશામાં કોઈ રીતે ઉપયોગી કે બિનઉપયોગી નથી, મારી ઉપર એ પ્રભાવ પાડવાના નથી, એટલે એ તો ખરી જવાના છે એમ એમ એનો વિચાર કરી અને સ્વરૂપ તરફ જે વળે છે એને પછી નવા એવા વિકલ્પો એવા ભાવ થતા જ નથી કે જેથી સંસાર વધે, એમ સંસારનો નાશ થાય છે. સંસારના નાશમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી કે કોઈ નો નાશ બીજાનો કરવાનો પણ નથી, પોતાના જે વિકારી પરિણામ જે થાય છે એ ઉત્પન્ન ન થવા એમ સંસારનો નાશ છે. એ કેવી રીતે થાય, એવા પરિણામ કેવી રીતે થાય, શુદ્ધ નિર્મળ પરિણામ થાય તો એવી રીતે થાય. આત્મસ્વભાવ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સિદ્ધ સમાન પોતે છે એવો પોતાનો સ્વભાવ, એની સન્મુખતાએ એનું લક્ષ્ય કરે, એમાં એકાગ્રતા કરે તો આપોઆપ સંસારનો નાશ થાય છે. આત્મસ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતા બાહ્ય સંયોગરૂપી સંસારનો પણ સ્વયં અભાવ થઈ જાય છે. પછી એવા સંયોગો ઉભા રહેતા નથી, કેમ કે સંયોગોનું કારણ તો એણે કરેલા પૂર્વે જે ભાવ, એ ભાવ છે ને એ ભાવને કારણે એને બંધ પડ્યા એટલે સંયોગો પ્રાપ્ત થાય છે ને. તો પછી હવે બાહ્ય સંયોગો પણ ક્યાં ઉભા રહેવાના છે, એનો પણ અભાવ થઈ જશે. તો આ રીતે આ 12મી ગાથા છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ બહુ સરળ શબ્દોમાં કર્યો છે, પણ બહુ ભાવવાય છે, આપણે લઈએ છીએ. ઇષ્ટોપદેશ પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 55 ઉપર ઉપોદગાત આપણે લઈએ છીએ. અહીંયા પ્રશ્ન કર્યો છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર વડે સિદ્ધપદ પ્રાપ્ત થાય છે ને ત્યાં મોક્ષમાં જીવ સુખી રહે છે, પણ સંસારમાં જીવ સુખી રહે તો શું નુકસાન છે? સંસારના સર્વ જીવ સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. હવે જો સંસારમાં સુખી થઈ જાય તો ખરાબ શું છે? અમે તો એમ માનીએ કે સંસારમાં જ સુખી થઈ જવાય, પ્રયત્ન કરીએ તો. જુઓ ને, લીલા લહેર છે અમારે તો, આ ગાડી બંગલા બધું છે, છોકરા છે બરાબર, કયાગરા અને બહુઓ પણ એવી જ છે, બધું બરાબર છે. પછી આ બધી માથાકૂટ શું લઈને બેઠા છો તમે? આ સંસાર છોડવાની ને બધી વાત કરો છો, તો ભાઈ આવો જ એને પ્રશ્ન થયો છે એનો ઉત્તર આપવામાં આવ્યો છે. આ સંત પુરુષો આ પ્રયત્ન શા માટે કરે છે, એવો જ એને પ્રયત્ન થયો છે એને ઉત્તર આપવામાં આ 12મી ગાથા કહેવાય છે. તો 12મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ
અહીંયા 56મા પાના ઉપર કહે છે કે હે વત્સ, પાણીમાં ચાલતા રેંટની માફક સંસારમાં એક આપદા જાય ત્યાં બીજી આપદા આવે છે. જેમ કે સ્ત્રી મેળવવા જાય ત્યાં લક્ષ્મી ચાલી જાય, ને લક્ષ્મી મળે ત્યાં છોકરો જાય, ને છોકરો બીજો મળે ત્યાં શરીરમાં ક્ષય લાગુ પડી જાય. એટલે એક પછી એક ક્રમમાં આ બધું ચાલ્યા જ કરે છે. પ્રભુ આમાં કાંઈ અતિશયોક્તિ નથી. સામાન્ય જે લોકો ગરીબી રેખાની નીચે જે જીવે છે એમના જીવનમાં જઈને ડોક્યુ કરશો તો આવું જ જોવા મળશે. આપણે પુણ્યને કારણે આ બધું જોયું નથી એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ આ દુનિયાની અંદર કેટલા બધા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અહીંયા ભારતમાં આવો અને જુઓ તો ખ્યાલ આવે કે કેવી લોકોની દશા છે. બે જોડી કપડાય નથી હોતા. આદિવાસી એરિયામાં જઈ અને અમે જોયું છે લોકો પાસે બે જોડી કપડા નથી હોતા, એક જોડી કપડા માંડ માંડ હોય. ઘરમાં એટલા કોઈ વાસણ વાસણ કાંઈ હોતું નથી, બે આંડલા હોય છે અને કૂબો, ઝૂંપડું પણ ન કહેવાય એવું કૂબો. હવે એમાં બિચારા કેવી રીતે જીવે છે, લક્ષ્મીની વાત ક્યાં રહી, કાંઈક બે પૈસા ક્યાંકથી કમાઈને આવ્યા હોય ને એમાં કાંઈક એવું થાય એટલે એ પણ ચાલ્યા જાય, વેડફાઈ જાય, કાંઈક ને કાંઈક થાય, કોઈ મારીને લઈ જાય, કાંઈક થાય, છોકરાને કાંઈક તકલીફ ઊભી થાય, એનું કાંઈક ઠેકાણું પડવા જાય ત્યાં, પત્નીને કંઈક તકલીફ થાય, એમ ને એમ જીવન પૂરું થાય છે. એક 15 દિવસ આદિવાસી એરિયામાં પ્રભુ જો ગાળો ને તમે જોઈને જોઈ આવો તો ખ્યાલ આવે કે કેટલા દુઃખો હોય છે. ગરીબો જે રીતે રહે છે, ઝૂંપડપટ્ટીમાં બધા રહે છે, એ બધાને જરાક જઈને જુઓ નજીકથી તો ખ્યાલ આવે કે કેટલા દુઃખ છે. આ ગુરુદેવે જે વાત લખી છે એ અમસ્તી નથી લખી, ખરી વાત છે. અને અત્યારે પણ એટલા જ પ્રમાણમાં આ ક્ષય વગેરે રોગો છે, નથી એમ નહીં, એટલા જ પ્રમાણમાં છે. એટલે નાની 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 વસ્તુઓના સમાધાનો એ શોધતો, એના ઉપાયો કરતો કરતો જીવન પૂરું કરે છે. કોઈ રીતે શાંતિ છે જ નહીં. પાપના ઉદયો હોય ત્યારે દુઃખના પ્રસંગો સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેને અત્યારે વર્તમાનમાં પુણ્યનો આટલો મોટો ઉદય હોય કે જીનવાણી મળી હોય, સાચી સમજ મળી હોય, બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, એ જો પોતાના સ્વરૂપનો વિચાર નહીં કરે તો પછી આ સમય પૂરો થઈ જતા એવો સમય મળવો અતિ દુર્લભ થશે. અને પછી તો ક્યારેય ઘણો લાંબો કાળ સુધી તે સમ્યક તો પ્રગટ કરી શકશે નહીં. સમ્યક તો પ્રગટ નહીં કરી શકે તો ભવના ભ્રમણ થશે, દુઃખી 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 થઈ જશે, પીએચમાં જશે, મનુષ્યમાં જશે, અને એવી ગતિ મનુષ્યમાં પણ એવી થશે કે જેમાં એને કાંઈ મળે નહીં તો શું ફાયદો. એટલે વિચાર કરવાની જરૂર છે. ગુરુદેવ કહે છે કે લક્ષ્મી મળે ત્યાં છોકરો જાય, ને છોકરો બીજો મળે ત્યાં શરીરમાં ક્ષય લાગુ પડી જાય. વસ્તુ એમ જ છે, સ્ત્રી ભાગી જાય ને સ્ત્રી મેળવવા જાય ને બીજું કંઈક કરે ત્યાં છોકરો જાય, ને કંઈક ચાલ્યા જ કરે છે. આ તો બહારની અપેક્ષાથી વાત છે. ગુરુદેવ કહે છે કે આ તો બહારની અપેક્ષાથી વાત છે, પણ આમ સંસારના પરિભ્રમણના કાળમાં એક પછી એક વિપત્તિઓ આવીને ઉભી રહે છે. આ આત્મામાં સુખ છે, પોતાના આત્મામાં સુખ છે તે ભૂલીને બહારમાં પૈસા વગેરેમાં સુખ માને છે, તે તારી દ્રષ્ટિમાં મિથ્યાત્વ છે. આચાર્ય ભગવાન તો અહીં કહે છે કે પુણ્ય પાપ વિનાની ચીજ જે તારો આત્મા, જેમાં શુભ કે શુભ ભાવ નથી, જેમાં વિકાર નથી, જે પરિપૂર્ણ છે, શુદ્ધ છે, જે સર્વજ્ઞ સ્વભાવી છે, જે આનંદનો કણ છે, એવો તારો આત્મા, એવા આત્માનું તને જ્યાં સુધી ભાન અને ઓળખાણ નહીં થાય ત્યાં સુધી તારા દુઃખ મટશે નહીં. બહારમાં એક પછી એક વિપત્તિ ચાલ્યા જ કરે છે, તેમાં ક્યાંય સુખ નથી. તેથી સંસાર એટલે જેનાથી પુણ્ય પાપ ફળે એવો એ સંસાર, તો એ સંસાર જેનું કારણ શુભાશુભ ભાવ,
તે ઉભો જ રહે છે. જ્યાં સુધી તું સ્વરૂપની દ્રષ્ટિ નથી કરતો ત્યાં સુધી તને આવો સંસાર ઉભો જ રહે છે. તારા રાગ દ્વેષના ભાવ, શુભાશુભ ભાવ અને એના ફળ સ્વરૂપે તને જે પ્રાપ્ત થાય છે એ સંસાર છે. એ સંસારમાં તું દુઃખી છે, તું તેવા શુભાશુભ ભાવ તેનો નાશ કરે જ છૂટકો છે. એ જ એકમાત્ર ઉપાય છે. શુભાશુભ ભાવના સ્થાને તને શુદ્ધ ભાવે તારા સ્વરૂપનો અનુભવ થાય તો તને શાંતિ અને આનંદ પ્રગટ થાય. જ્યાં સુધી પુણ્ય પાપ કરશે ત્યાં સુધી તેના ફળ અનુકૂળ પ્રતિકૂળ મળશે. પુણ્ય કરશે તો અનુકૂળ ફળ મળશે, પ્રતિકૂળ પાપ કરશે તો પ્રતિકૂળ ફળ મળશે. પણ અનુકૂળતા અને પ્રતિકૂળતાએ તારા ઉપજાવી કાઢેલા છે. વસ્તુ પદાર્થમાં તો કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા છે નહીં, સંયોગોમાં પણ ખરેખર અનુકૂળતા અને પ્રતિકૂળતા નથી. દ્રષ્ટિ તારી એવી છે માટે તને એ અનુકૂળ ને પ્રતિકૂળ લાગે છે, અને એટલે એ અનુકૂળતા ને પ્રતિકૂળતા સામું જોઈ અને તું શુભાભાવ શુભ અશુભ ભાવે થાય છે એટલે ભવના ભ્રમણ થાય છે. એટલે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા મળશે એટલે તું શુભાશુભ ભાવે થઈશ, નવા કર્મ બંધાશે, પાછો એની સાથે જોડાઈશ અને એમ પરિભ્રમણ કર્યા કરીશ. વિતરાગ પરમેશ્વર તીર્થંકર દેવ કહે છે કે આ આત્મા પુણ્ય પાપના ફળ રહિત, બંધ રહિત અને પુણ્ય પાપના ભાવ રહિત છે. તીર્થંકર ભગવાને એમ કહ્યું કે આ આત્મા એટલે બધાનો આત્મા, દરેક આત્મા પુણ્ય પાપના ફળ વિનાનો છે, એને કોઈ કર્મનો બંધ નથી, કર્મ બંધ રહિત છે અને પુણ્ય પાપના ભાવ રહિત છે. પુણ્ય પાપના ફળ રહિત છે અને પુણ્ય પાપના ભાવ રહિત છે, એટલે પુણ્ય પાપના ભાવ પણ એના સ્વરૂપમાં નથી. આવું ભાન કરે સંસારનો નાશ થાય છે, તે સિવાય દુઃખના નાશનો બીજો કોઈ ઉપાય નથી. કોઈને બહારમાં કાંઈ ન હોય તો પણ પુણ્ય પાપને પોતાના માનનારો આકુળતા, દુઃખ અને મિથ્યાત્વને જ સેવે છે. સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધ સમાન મારું પદ છે એવું આત્માનું સ્વરૂપ છે. સિદ્ધ ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે એવું જ મારું પદ છે, એટલે શક્તિ અપેક્ષાએ હું પણ સિદ્ધ સમાન છું. તે અંદરથી આનંદથી ભરેલો જ છે, એટલે હું અંદરથી આનંદથી ભરેલો જ છું. જો જ્યાં જ્યાં આત્માની વાત આવે એને પોતાની ઉપર ઉતારીશું તો સહેલું થઈ જશે. સિદ્ધ સમાન સદાપદ મેરો, મારું એવું સિદ્ધ સમાન સ્વરૂપ છે, મારું સિદ્ધ સમાન સ્વરૂપ છે. અંદરથી હું જ્ઞાન આનંદ સ્વભાવી જ છું, અંદરથી જ્ઞાન આનંદથી ભરેલો ભગવાન આત્મા છું, સાક્ષાત પરમેશ્વર સ્વરૂપ જ છું. એવી દ્રષ્ટિ કરે, એવી શ્રદ્ધા કરે, જે વસ્તુ અંદરમાં પડી છે એની શ્રદ્ધા વિશ્વાસ કરી અને એ તરફ વળે તો એ શક્તિનો વિકાસ થતા, એટલે એની પ્રગટતા થતા એ પરમાત્મા થાય છે. કંઈ બહારથી પરમાત્મા થતો નથી, પોતે સાક્ષાત પરમેશ્વર સ્વરૂપ જ છે. તો તે અંદરની પડેલી શક્તિનો વિકાસ થતા, એટલે કે એની પ્રગટતા થતા એ પોતે પર્યાયમાં પરમાત્મા થાય છે. પરમાત્મા પદ બહારથી કાંઈ આવતું નથી. આગળ કહે છે, ઋણી પુણીના દોરાની જેમ વિકલ્પની લાળ એક પછી એક હલ્યા જ કરે છે. એટલે કે પુણીમાંથી જ્યારે કાંતવા બેસે છે તો દોરો અંદરથી નીકળ્યા કરે છે. કાંતતા હોય ને, એને આવડતું હોય તો એ આખી પુણી પૂરી થાય ત્યાં સુધી વચ્ચે એક પણ વખત તાર તૂટે નહીં. એવી રીતે આખી પુણી પૂરી થઈ જાય, આખું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી એ બારમાં ને બારમાં રહ્યા કરે. અમે પહેલા નાના હતા ત્યારે સ્કૂલમાં રેટીઓ કાંતતા હતા અને મને બરાબર યાદ છે કે જયારે આવડતું ના હોય ત્યારે તાર બહુ તૂટતા હોય અને ફરી પાછા જોડીએ, પણ પછી તો એવું થતું કે આખી પુણી પૂરી થઈ જાય પણ એક પણ તાર તૂટે નહીં અને ત્રાકની અંદર આખો વીટાઈ જાય અને પછી બીજી પુણી પૂરી થતા જ એની સાથે જોડીએ પણ જરા પણ તાર તૂટે નહીં અને થાય.
એટલે એ તાર એક સરખો ચાલ્યા જ કરે. એટલે અહીંયા એનું ઉદાહરણ લીધું છે કે એની જેમ વિકલ્પની લાળ એક સરખી ચાલ્યા કરે, એવી વિકલ્પની લાળ ચાલ્યા કરે, એક પછી એક પછી એક વિકલ્પ ચાલ્યા જ કરે. વચ્ચે વિકલ્પમાંથી એ છૂટે નહીં, એનો વિકલ્પ તૂટે નહીં, બહારમાં ને બહારમાં જ રહે, સ્વરૂપ તરફ વળે જ નહીં. આખું જીવન પૂરું થઈ જાય પણ એ બહારમાંથી અંદર તરફ વળે નહીં, અંદરનો વિચાર આવે નહીં, આખી પૂણી પૂરી થઈ જાય. અરે પ્રભુ, રૂની પૂણીના દોરાની જેમ વિકલ્પની લાળ એક પછી એક હાલ્યા જ કરે છે. આ કરું, આ કરું, આ કરું, વિકલ્પ વિકલ્પ વિકલ્પ, પુણ્ય પાપના વિકલ્પ, રાગ દ્વેષના વિકલ્પ, તેની ઝાળ તો સળગ્યા જ કરે છે. અને એ દુઃખ છે. આહા, શું વાત કરી છે ગુરુદેવ ભાઈ, આજ તું જે કરી રહ્યો છે ને, બારમાં ને બારમાં રોકાઈ ગયો છે ને, એ દુઃખ છે. એ જ દુઃખનું કારણ છે, એ જ ભવના ભ્રમણનું કારણ છે. એક તરફ તારો ભગવાન આત્મા છે, ગુરુદેવ કહે છે, એક તરફ રામ અને બીજી તરફ ગામ, એક તરફ તારો ભગવાન આત્મા અને બીજી તરફ આ તારા વિકારી ભાવ. તું બહારમાં રોકાઈ ગયો, તારા સ્વરૂપ તરફ તે લક્ષ ન કર્યું, ને એમ ને એમ દુઃખી થતો આવ્યો છે. અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. આ કરું, આ કરું, આ કરું, વિકલ્પ વિકલ્પ વિકલ્પ, પુણ્ય પાપના વિકલ્પ, રાગ દ્વેષના વિકલ્પ, અને તેની ઝાળ તો સળગ્યા જ કરે છે, તે દુઃખ છે. આ પ્રતિકૂળ સંયોગ, નિર્ધનતા, રોગ, એ બધું ખરેખર દુઃખ નથી, એ ખરેખર દુઃખ નથી. પણ તને એની રૂચિ છે, એમાં ને એમાં તું રોકાઈ રહે છે, એ જ દુઃખ છે. જ્યારે પણ તને એવા ભાવ થાય છે, ત્યારે જ ખરેખર તો દુઃખ તો થઈ જાય છે, સાથે એવા બંધ પણ પડે છે. પણ જ્યારે શુભ કે શુભ ભાવ થયો છે, ત્યારે જ આત્મપ્રદેશોનું કંપન થાય છે, એ વખતે જ તું દુઃખી છો. અને પછી એના ફળ સ્વરૂપે ફરી પાછો તું એની સાથે જોડાઈ અને રાગ દ્વેષના ભાવે થઈ અને દુઃખી જ થવાનો છો. ખરેખર સંયોગો નિર્ધનતાના હોય કે રોગના હોય, એ ખરેખર દુઃખનું કારણ નથી. પણ કોને? જેને આત્માનું લક્ષ થયું છે, જે સ્વરૂપ તરફ વળ્યો છે એને. કેમ કે એને પોતાથી જુદું જાણે છે, જુએ છે, એનો જ્ઞાતાદ્રષ્ટા થઈને રહે છે. જેને શરીર સાથે એકત્વ છે, એને શરીરમાં રોગ છે, એ અત્યંત દુઃખનું કારણ થાય છે. જેને શરીર સાથેનું એકત્વ ઓછું થયું છે, ઘટી ગયું છે, સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સ્વાનુભૂતિ થઈ છે, એવા સમ્યક દ્રષ્ટિને એનો એ જ રોગ એટલું દુઃખનું કારણ થતો નથી. અને મહાજ્ઞાની સમર્થ પુરુષ સાતમા છઠ્ઠા ગુણ સ્થાને ઝૂલતા મુનિરાજ, એમને તો શરીરમાં રોગ થયો છે તેનું લક્ષ પણ થતું નથી, ને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાં એ તો મસ્ત હોય છે. એટલે બહારના સંયોગ કે નિર્ધનતાના સંયોગ કે રોગ કે એ ખરેખર દુઃખનું કારણ નથી, પરંતુ તે મને થયું છે, તે મને થયું છે, એની સાથેનું એકત્વ મમત્વ એને દુઃખ કરાવે છે, એ માન્યતા એને દુઃખનું કારણ થાય છે. જે રોગ થયો છે તે સુખ પણ નથી અને દુઃખ પણ નથી, પરંતુ નવ તત્વમાં તે અજીવ તત્વ છે. બીજી દ્રષ્ટિ આપી ગુરુદેવે કે જે રોગ થયો છે તે નવ તત્વમાંનું અજીવ તત્વ છે. રોગ ક્યાં થયો? શરીરને વિશે થયો છે, તો એ અજીવ તત્વ છે, એ પૂતગળની દશા છે. તો પછી તેમાં આત્માને દુઃખ ક્યાંથી થયું? જેને નવ તત્વનો સાચો સ્વીકાર થયો છે, એને તો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. એને પેલી સાત પર્યાય પણ નથી, એને અજીવ એ પણ નથી, કોઈની સાથે કાંઈ સંબંધ નથી. એવી જેની દશા વર્તે છે, એને તો સહજ છે કે શરીરમાં જે કાંઈ થઈ રહ્યું છે એ એનાથી જુદું છે. જેમ પાડોશમાં કાંઈક કાર્ય થતું હોય તો એ પોતાનું નથી એવી આપણને દ્રષ્ટિ છે, એવી જ રીતે શરીરમાં જે કાંઈ થઈ રહ્યું હોય એને જ્ઞાની મહાપુરુષો તો કાંઈક પડોશમાં થઈ રહ્યું છે એમ સમજે છે. એટલે એમાં એમને ક્યાંથી દુઃખ થાય? જે રોગ થયો છે તે સુખ પણ નથી અને દુઃખ પણ નથી,
પરંતુ નવ તત્વમાં તે અજીવ તત્વ છે. જુઓ, નવ તત્વો સમજા હોઈએ તો આવી દ્રષ્ટિ થાય. નવ તત્વના નામ આવડવાથી આ દ્રષ્ટિ નથી થતી. નવ તત્વમાં જીવ તત્વ એ અજીવથી જુદું તત્વ છે, ભિન્ન તત્વ છે. અને એ જીવ તત્વની અંદર પુણ્ય પાપ તત્વ નથી, આશ્રવ તત્વ નથી, બંધ તત્વ નથી, સંવર તત્વ નથી, નિજરા તત્વ નથી, મોક્ષ તત્વ પણ નથી. એ બધા સાત પર્યાયરૂપ તત્વ છે અને પેલું અજીવ તત્વ છે. એમ આઠ થી જુદો એ પોતે જીવ તત્વ છે. અને એવા જીવ તત્વનો જેને સ્વીકાર થયો છે કે પોતે એવું જીવ તત્વ છે, એ જીવ સ્વરૂપની દ્રષ્ટિ કરી સમ્યક્ત્વ પ્રગટ કરે, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી શરીર છે તે અજીવ તત્વ છે એવું એને સહજ લાગે છે. શરીરમાં જે કાંઈ થઈ રહ્યું છે એને એ પોતાથી જુદું અનુભવે છે. એ મારું તત્વ નથી. ગુરુદેવ કહે છે કે એ પૂતગળની દશા છે તો પછી તેમાં આત્માને દુઃખ ક્યાંથી થયું? આ ગુરુદેવ એમને એમ નથી કહેતા, એમનો એવો જ અનુભવ છે. શરીરથી જે જુદા પડેલા છે એના ભાવ છે. કે પૂતગળની દશા છે તો પછી તેમાં આત્માને દુઃખ ક્યાંથી થયું? જેટલું એકત્વ છે એટલું જ દુઃખ છે. જેને જ્ઞાન છે, જેને ભાન થયું છે પોતાના આત્માનું, એને એવી એકત્વ બુદ્ધિ તૂટ્યા વિના રહેતી જ નથી. ખરેખર સાચા અર્થમાં જે સ્વાધ્યાય કરે છે એ સ્વને અર્થે સ્વાધ્યાય કરે છે, એટલે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે સ્વાધ્યાય કરે છે. એને આવું ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં પણ હોય છે. અને જ્યારે એ આત્માની અનુભૂતિ કરે છે એ વખતે નિર્વિકલ્પ દશા છે, તો પછી પોતે કોણ છે એનું એક વાર ભાન થયા પછીથી પોતાના એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે, ત્યારે બાહ્યમાં શરીરમાં જે કાંઈ સંયોગો આવે, બહારમાં આવે કે શરીરમાં આવે, એ બધા પોતાથી જુદા છે એવું એને સહજ અનુભવાય છે. એ સહજ દશા છે. એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે આત્માને દુઃખ ક્યાંથી થયું? પણ મૂંડ માને છે કે મને રોગ થયો છે અને આને નિરોગતા એવા ભાગલા પાડે છે. શરીર રોગી છે કે નિરોગી છે એવા ભાગલા પાડીએ અને મિથ્યાત્વ ભાવથી દુઃખી થઈ રહ્યો છે. બહારની ચીજમાં સુખ દુઃખ કલ્પે છે, તેને વિતરાગ દેવ મિથ્યાત્વ ભાવ કહે છે. જ્યાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી એવી બહારની ચીજ એના જ્ઞાનનું જ્ઞેય છે અને એમાં એ સુખ દુઃખની કલ્પના કરે છે તો એ મિથ્યાત્વ છે. સુખ નથી તેમાં સુખ માનવું તેને વિપરીત દ્રષ્ટિ કહે છે. પછી ભલે ગમે તે દયાદાન વ્રત આદિ કરતો હોય પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, પોતાનો આત્મા ભગવાન આનંદ સ્વરૂપ છે, પોતાનો આત્મા આનંદ સ્વરૂપ છે એવા પોતાના આત્માની અનુભવ દ્રષ્ટિ કરીને શુભાશુભ ભાવ કે જે સંસાર છે તેનો નાશ કરે છૂટકો છે. તે સિવાય સુખ બીજે ક્યાંય નથી, ત્રણ કાળમાં ક્યાંય નથી, ત્રણ લોકમાં ક્યાંય નથી. સુખ તો એના આત્મામાં છે, એટલે એવા પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ કરે તો એને શુભાશુભ ભાવરૂપ સંસારનો નાશ થાય અને એ સુખી થાય. સુખ એનું એના આત્મામાં છે, બીજે ક્યાંય નથી. પાપ પુણ્યનું ચક્ર અનાદિથી ચાલ્યું આવે છે. જે કલ્પનાથી ઇન્દ્રાણી વગેરેમાં સુખ માને છે તે કલ્પના જ તેનું દુઃખ છે. ઇન્દ્ર થાય તો ખૂબ સુખ હોય એવી એની કલ્પના, એ કલ્પના જ દુઃખ છે. કલ્પના દુઃખનું કારણ છે, દુઃખરૂપ કલ્પના છે. ઊંધી માન્યતા કરીને પરમાર્થ સુખની બુદ્ધિ કરી એ જ આકુળતા, એ આસક્તિનું કારણ છે, એ જ દુઃખ છે. સુધર્મ દેવલોક 32 લાખ વિમાનનો લાડો, સુધર્મ દેવલોક છે એમાં 32 લાખ વિમાનો છે. એના ઇન્દ્ર શક્રેન્દ્ર જેને કરોડો ઇન્દ્રાણી
અને બે સાગરોપમનું આયુષ્ય છે. એને ઇન્દ્રિય વિષયમાં લક્ષ જાય છે તો તે આકુળતા અને દુઃખ છે. આવી સમૃદ્ધિ છે તે છતાં પણ ઇન્દ્રિયના વિષયમાં લક્ષ ગયું ને તો એ આકુળતા છે, દુઃખ છે. બીજી પણ વાત આગળ કરે છે, કરે જેમ ઘરના ભર્યા ભાણા મૂકી અને પરમા ચાટવા જાય છે તેમ પરમાત્મા કહે છે કે તારા ભર્યા ભાણા અંદરમાં છે, તારું સ્વરૂપ જ આનંદનું સ્વરૂપ છે, એને મૂકી અને તું બારમાં સુખની આનંદની શોધમાં ભટકે છે, એ જ મોટામાં મોટું દુઃખ છે. તારા ભર્યા ભાણા અંદરમાં છે એટલે તારું સુખ અંદરમાં છે એમ પરમાત્માએ કહ્યું છે. જીનેશ્વર કથિત માર્ગમાં એ વાત તો સુપ્રસિદ્ધ છે કે જીવનું સુખ એના આત્મામાંથી જ એને પ્રાપ્ત થાય છે, બહારમાં સુખ નથી. અને છતાં એ પોતાના એવા સુખની પ્રાપ્તિ કરવાનો ઉપાય નહીં કરીને બહારમાં સુખની શોધમાં જે ભટકે છે એને કહે છે, કરી તું ઘરના ભર્યા ભાણા મૂકી અને પરમાં ચાટવા જાય છે. અતિન્દ્રિય આનંદથી ભરેલો તું છો, અતિન્દ્રિય આનંદથી તને તારા આનંદની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોની અપેક્ષા પણ નથી. ઇન્દ્રિયો વિના જ તું આનંદથી ભરેલો ભગવાન આત્મા તને અનુભવાય એવો છો. તું શાંતિનો સાગર છો ને, પણ તે અંદર નજર કરી નથી તેથી અંદરમાં ભર્યા ભગવાનને તું ભાળતો નથી, દેખતો નથી, અનુભવતો નથી. અને જેમાં પુણ્ય પાપ કે જેમાં સુખની ગંધ પણ નથી ત્યાં મૂંડ મિથ્યાદ્રષ્ટિપણે સુખ માને છે. તે માન્યતા સંસારનું કારણ હોવાથી એ માન્યતા નાશ કરવા લાયક છે. આ માન્યતાનો નાશ કરવાનો છે પ્રભુ. જગતમાં બીજા કોઈ વસ્તુનો નાશ તો એ કરી શકતો નથી અને નાશ કરવાનો વિકલ્પ એ કરવાનો નથી. નાશ તો પોતાના મિથ્યાભાવનો નાશ કરવાનો છે, સમ્યક ભાવે થવાનો છે. મિથ્યાભાવ કાંઈ પોતાને કાયમી નથી, મિથ્યાભાવ પણ એનો કાયમી એક સરખો ટકીને રહેતો નથી ને મિથ્યાભાવ પોતાના ગુણને અનુસરીને નથી. એણે પોતાની એ સમયની યોગ્યતામાં ઉભો કરેલો મિથ્યાભાવ છે, કોઈ કર્મને કારણે થયો છે એમ પણ નથી. માત્ર જાગૃતિની જરૂર છે. અનંત જીવો સિદ્ધ થયા વર્તમાનમાં કેટલા બધા તીર્થંકર ભગવાન ને કેવળી ભગવાન વિરાજમાન છે એ બધાનો જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આત્માનું સ્વરૂપ કેવું છે. પણ એવો તો વિચાર જ કરતો નથી ને. જીનેન્દ્ર કથિત માર્ગની અંદર પોતે કઈ રીતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું એ વાત ભગવાને કહી છે, વારંવાર બતાવી છે અને એનો જ ઉપદેશ આપ્યો છે. એ જ આજ્ઞા છે અને એવી આજ્ઞાને જે અનુસરે છે તે જૈન છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુસરનારો જૈન છે. કોઈ વાણીઓ થયો એટલે જૈન છે એમ નથી, પણ એને તો એ અનુસરતો નથી, એને તો એ અનુસરતો નથી. એટલે એની જે વિપરીત માન્યતા છે એ વિપરીત માન્યતા નાશ કરવા લાયક છે. સંસાર એટલે આત્મામાં સુખ આનંદ છે તેમાંથી ખસીને મિથ્યાત્વ ભાવ કર્યા તેનું નામ ભગવાન સંસાર કહે છે. સંસાર શું? સંસાર એટલે આત્મામાં સુખ ને આનંદ છે એમાં તો જતો નથી અને એને બદલે બહારમાં પરમાં જે આ વિપરીત ભાવો કર્યા, વિપરીત વિકારો કર્યા અને આત્માના ભાવ કરતા વિપરીત ભાવે થયો એનું નામ સંસાર છે. શુભાશુભ ભાવે થયો એનું નામ સંસાર છે. ભગવાન તો એને સંસાર કહે છે. અનંત સર્વજ્ઞો વિતરાગ પરમેશ્વર થઈ ગયા અને વર્તમાન મહાવિદેયમાં બિરાજે છે તે ભગવાનના મુખેથી આવે છે કે ભાઈ, તારા આનંદ સુખને ભૂલીને બહારમાં ક્યાં રખડે છે? આ સ્ત્રી છોકરા કુટુંબ એ કાંઈ તારો સંસાર નથી. તારો સંસાર તારા સ્વભાવને ભૂલીને પુણ્ય પાપના ભાવમાં ભ્રમણા કરવી તે તારો સંસાર છે. સ્વભાવને ભૂલ્યો છે એટલે બહારમાં રખડે છે. સ્વભાવનું લક્ષ્ય કરે તો બધું મટી જાય.
પુણ્ય પાપના ભાવમાં રોકાયો છે તો એ સ્વભાવને ભૂલીને રોકાયો છે. પરમા ઠીક અઠીકનો મિથ્યાતો ભાવ અને રાગ દ્વેષનો ભાવ તેને જિનેશ્વર ભગવાન સંસાર કહે છે. આ તો વિતરાગ પરમેશ્વરનો માર્ગ છે કે જેને ઇન્દ્રો ગણધરો કબૂલે છે. આવા માર્ગને ગણધર ભગવાન પણ કબૂલે છે, એની શ્રદ્ધા જ કરે છે, વિશ્વાસ કરે છે અને એવું જ એ અનુભવે છે. જેવું જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એવું સત્ય એમને આત્મસાત કર્યું છે અને એવું જ એમણે અનુભવ્યું છે. આ કાંઈ હાલી દ્વાલીનો માર્ગ નથી, ગમે તેનો માર્ગ નથી. આ તો જિનેશ્વર ભગવાન કથિત માર્ગ છે અને જિનેશ્વર ભગવાને એ માર્ગે ચાલી અને આપણને કાંઈ પણ ગોપ્યા વિના આખો માર્ગ આપી દીધો છે. કાંઈ પણ ગોપ્યા વિના પોતે જે સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ કરી છે એનો માર્ગ આપણને આપ્યો છે. આ કોઈ ગમે તેનો માર્ગ નથી. આ માર્ગનો ક્યારેય નાશ થતો નથી, કેમકે તેરમા ગુણસ્થાનની દશા જે છે એ જગતમાં હોય હોય ને હોય એ શાશ્વત ગુણસ્થાન છે. જગતમાં ક્યારેય એવું બને નહીં કે તીર્થંકર ભગવાન હોય નહીં. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અત્યારે છે મહાવીર ક્ષેત્રમાં, પણ તીર્થંકર ભગવાન 20 છે, પણ દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં કેટલાય કેવળી ભગવાન બિરાજમાન છે. એટલે હરિયંત પરમેશ્વર તો કેટલાય છે, પાર વિનાના હરિયંત પરમેશ્વર ભગવાન અત્યારે બિરાજમાન છે, તીરમા ગુણસ્થાનની દશામાં છે. એટલે આ માર્ગનો ક્યારેય નાશ થતો નથી, સતત તેની પ્રરૂપણા થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. આવો આ માર્ગ આ પરમેશ્વરનો માર્ગ છે અને એને ઇન્દ્રો અને ગણધરો કબૂલ કરે છે. આ કંઈ ગમે તેનો માર્ગ નથી. શુદ્ધ સ્વરૂપ અનાકુળ આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં અંતર એકાકાર થઈને આનંદનો અનુભવ કરવો તેનું નામ ભગવાન સમ્યક દર્શન સમ્યક ધર્મ કહે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ ધર્મ કહે છે. અને એવો ધર્મ પ્રગટ્યા વિના, એવો સાચો સમ્યક ધર્મ પ્રગટ્યા વિના મિથ્યાત્વ રૂપ સંસારનો નાશ થતો નથી. મિથ્યાત્વનો નાશ થતો નથી અને જે સંસારનું કારણ છે એવા આ શુભાશુભ ભાવ અજ્ઞાનના ભાવ મિથ્યાત્વના ભાવ અવિરતિના ભાવ એનોય નાશ થતો નથી. આત્માના ભાન વિના કાંઈક પુણ્ય કર્યા હોય અને સ્વર્ગનો દેવ થાય તો એ ત્યાં એટલું આયુષ ભોગવીને ત્યાંથી પછી મરીને એકેન્દ્રિયમાં જાય, તિર્યંચમાં જાય, ક્યારેક મનુષ્યમાં જાય, પણ આત્મજ્ઞાન વિનાના આત્માના ભાન વિનાના પુણ્ય કરીને સ્વર્ગમાં ગયા એની એ વાત છે કે એ જીવો એ વખતે આસક્તિપૂર્વક જીવન પૂરું કરે છે. દેવીનું આયુષ્ય તો એમાં કેટલી આસક્તિ કરી અને એ જીવન પૂરું કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે ને. અને પછી જ્યારે એમનું આયુષ પૂરું થવા આવે એ પહેલા એમને ખ્યાલ આવે છે. 6 મહિના અગાઉ એમને આ પુણ્યની પૂર્ણાહુતિ પહેલા એમની માળા કરમાતી જોઈ અને અવધિ જ્ઞાનથી જુએ છે તો ખ્યાલ આવે છે કે મનુષ્ય કે ઢોર થશે. બસ પછી તો આર્ત ધ્યાન થાય છે, અરે મનુષ્ય થવું પડશે તો એ 9 મહિના માતાના ગર્ભમાં ઊંધા લટકવાનું, આ સ્વર્ગની સાહેબી મૂકી અને ઊંધે માથે લટકવું પડશે. ખૂબ આર્ત ધ્યાન કરે છે અને એ વખતે એમ કરતા તો એને એમ પણ થઈ જાય કે આ કરતા તો એકેન્દ્રિયમાં જવું સારું. અને પછી એ કદાચ એકેન્દ્રિયમાં પણ જાય છે, ફૂલ પૃથ્વી કાય આદિમાં ઉપજે છે. એવી રીતે ચક્રવર્તીની વાત લઈને કહે છે કે અહીં ચક્રવર્તીનું રાજ હોય અને 16,000 દેવ સેવા કરતા હોય, ખમ્મા ખમ્મા આનંદાતા થતું હોય એવા બ્રહ્મભક્ત ચક્રવર્તી આયુષ પૂરું થાય કે બીજી ક્ષણે મરી અને 7મી નરકે જાય. બીજી જ ક્ષણે નરકમાં ઉપજવામાં વાર નથી લાગતી, ત્યાં તો એ બિલમાંથી પટકાય છે નીચે, 7મી નરકે. આવું સંસારનું સ્વરૂપ છે. અહીંયા તો એ રાજા 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 હોય મોટો, અહીંયા મોટો શેઠ હોય અને મોટો પ્રધાન હોય અને મોટો મિલિયનર હોય, સારામાં સારી હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવ્યો હોય તકલીફ માટે, ત્યાં એનો દેહ છૂટી જાય.
અને સીધો નરકમાં જાય. કેમ કે પાપ કર્યા હોય તો ક્યાં જવાનો? નરકમાં જ જવાનો છે ને. પછી શું થાય? આ સંસારનું સ્વરૂપ આવું છે. નાટકમાં પડદો પડે અને પછી બીજો અંક આવે, એમ બીજો ભાવ આવે. બીજો ભાવ કેવો આવે? જેવા ભાવ કર્યા છે એવો ભાવ થાય. ત્યાં ક્યાંય ધૂળમાંય સુખ નથી. ગુરુદેવ કહે છે કે બીજો ભાવ આવે, પડદો પડી જાય છે આ ભાવનો, તો જરાક વિચાર કરે તો ખ્યાલ આવે ને. એટલે આ સંસારના સુખ છે તે સુખ નથી, એ સુખની કલ્પના છે, એ દુઃખ માત્ર છે. એટલે મહાપુરુષો એવા સંસાર સુખની ઈચ્છા કરતા નથી અને સાચા સુખના માર્ગે વળી જાય છે, મોક્ષના માર્ગે પ્રયાણ કરે છે. તો આ રીતે આ 12મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત.